મહાનગર અને મેટ્રો સિટીની સાથે હવે યુનેસ્કોએ હેરિટેજ સિટીમાં જેને સ્થાન આપ્યું છે તે શહેર એટલે અમદાવાદ. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદની આમ તો અનેક પ્રાથમિક સમસ્યાઓ છે, પરંતુ હાલ ચોમાસામાં રસ્તા પર ભરાતા પાણી અને ખાડા સહિત મસમોટા ગાબડાઓએ અમદાવાદીઓને પરેશાન કર્યા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ બહેરામપુરાના ખોડિયારનગર બીઆરટીએસ સ્ટેન્ડ પાસે પડેલો આ 23 ફૂટનો ઊંડો ભોવો છે. દર વર્ષે કરોડો રૂપિયા રસ્તાઓ પાછળ વાપરતું મહાનગરપાલિકા જાણે પોતાના નાગરિકોને સારા અને પાકા રસ્તાઓની સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય તેમ આ મસ મોટો ભોવો સાબિત કરી આપે છે. જે રીતે પ્રાઇમ એરિયા છે એ પ્રમાણે આવું બધું હોવું ના જોઈએ. આટલી ગંધ મારતું જે પાણી છે એમ અહીંયા 5 મિનિટ માટે પણ ઊભા નહીં રહી શકાતું, તો આ લોકોની શું હાલત થઈ. અને જે લોકો પોકર કરે છે દાવા કે અમારું એએમસી સરસ કરે છે, મને તો લાગતું નથી. એએમસીનું કામ બિલકુલ સારું નથી. વર્ષ પહેલાં મારા ઘર સાઈડ કોન્ટ્રાક્ટ હતા, રોડ સારા હતા, એક બે વરસાદ ઝાપટ પડ્યું એટલે બધા રોડ સાફ થઈ ગયા. વિકાસના બણગા ફૂંકતી અમદાવાદ મનપાએ હવે રોડ પર પડેલા ખાડા અને ભૂવાઓ મામલે કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવાની કાર્યવાહી કરી હોવાનું સંતોષ માની રહી છે. પરંતુ આ સમસ્યાથી દર વર્ષે અમદાવાદીઓને જજુમવું પડે છે તે વિકાસની પોલ છતી કરી નાખે છે. કોન્ટ્રાક્ટ આપતા વખતે 3 વર્ષની ડિફેક્ટ લાયાબિલિટી કોન્ટ્રાક્ટરની હોય છે. કોઈ પણ રોડ રસ્તા ધોવાય તો એ 3 વર્ષ સુધી રિપેરિંગ કરી આપવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે. અમદાવાદ શહેરમાંથી પ્રોજેક્ટ ખાતામાંથી 4 કોન્ટ્રાક્ટરોને નોટિસો આપવામાં આવી છે અને દરેક ઝોનમાંથી અલગ અલગ આઇડેન્ટિફાઈ રોડ કરી જે પણ રોડમાંથી કાંકરી ઉખડી છે એવા તમામ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ રોડો નવેસરથી રીસરફેસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જો નવેસરથી રીસરફેસ નહીં કરે તો એમના પર આકરો પગલો લેવામાં આવશે. અમદાવાદ શહેરમાં હળવા વરસાદમાં જ અનેક રસ્તાઓ જળબંબાકાર થઈ જાય છે, એમાં પણ ખાડા અને ગાબડા વચ્ચે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે. જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું અમદાવાદ મનપાનું વલણ કહી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, અપના ગુજરાત.